રાજપીપળાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાનમાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આયુષ મેળામાં આયુર્વેદને લગતી તેમજ તેની ચિકિત્સા અંગેની પદ્ધતિ તેમજ સમજ આપતા વિવિધ 9 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં ઓપીડી સહિત દવાઓના વિતરણ અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ તે નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ભારતીય સંસ્કૃતિમાં વર્ણાયેલી છે, જે સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. જ્યારે એલોપેથીનો જમાનો નહોતો ત્યારે પણ ભારતીય સભ્યતામાં આયુર્વેદનું અનેક ઘણું મહત્વ હતું. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી રોગોનો જડમૂળથી નાશ કરવામાં આવતો હતો, જે લાંબા ગાળે સારો ફાયદો કરાવે છે. આજે નર્મદા જિલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગ અને આયુર્વેદિક સરકારી દવાખાના દ્વારા આયોજિત આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. એમાં ઘણા બધા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. દરેક વિભાગમાં ડાયાબિટીસના હોય, શિરોધરા હોય, યોગ વિભાગ હોય, દરેક જાતના પ્રકારના અલગ અલગ સ્ટોલ મૂકવામાં આવ્યા છે કે જેથી કરીને લોકો એ મેળા એ સ્ટોલની મુલાકાત લઈ અને જે સુવિધા આપણા જિલ્લામાં પર્યાપ્ત છે એના માટેની પણ માહિતી લઈ શકે, આયુર્વેદિક માટે જાગૃતતા આવે એના માટેનો સરકારશ્રીનો આ આયુષ મેળો પ્રજાને ખૂબ ઉપયોગી થશે અને આ કાર્યક્રમ ખૂબ સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ગત 2 વર્ષોમાં પણ કોરોનાના સમયમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ નર્મદા જિલ્લામાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું અને એ ઉકાળા દ્વારા ગિલોયના પાન હોય, ગિલોયની ટેબ્લેટ હોય કે આયુર્વેદિક ઉકાળા હોય, પણ આ ઉકાળા દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે નર્મદા જિલ્લાના આયુર્વેદિક વિભાગ દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવ્યું હતું અને લોકોએ એનો સૌએ ઉપયોગ પણ ખૂબ કર્યો હતો અને લોકોને એક આયુર્વેદિક વિશે ખૂબ જ માહિતી તો હતી જ, પરંતુ એનો ઉપયોગ થયા પછી એમને એના ઉપર પણ વિશ્વાસ થયો છે કે આયુર્વેદિકનો ઉપયોગ આપણે કરવો જોઈએ. અને રોજબરોજ જીવનમાં આપણે સૌ આયુર્વેદિકનો ઉપયોગ તો ઘરમાં મરી મસાલા દ્વારા તો આપણે કરતા જ હોઈએ છીએ, પરંતુ આ ઉકાળા દ્વારા આયુર્વેદિક વનસ્પતિઓનો ઉપયોગ થયો અને એના લીધે લોકોનું જીવન ધોરણ પણ સુધર્યું છે, સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને આયુર્વેદિકના દ્વારા એમની રોગપ્રતિકારક શક્તિ વધવાથી એમનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે અને જે બીમાર પડવાની જે વારે ઘડીએ જે ક્ષમતા હતી એ પણ ખૂબ જ ઘટી ગઈ છે અને એનાથી લોકોનું સ્વાસ્થ્ય જીવન ખૂબ જ સુંદર રહ્યું છે.